રાજ્યમાં રેડ એલર્ટ અપાયું છે. વલસાડ જિલ્લો પણ હોય ત્યારે સલામતીની ભાગરૂપે તંત્રે ખાસ વાત કરી તો પૂર્ણ તૈયારીઓ કરાઈ છે. જિલ્લાની તમામ શાળાઓમાં કોલેજમાં રજા જાહેર કરાઈ છે. વલસાડ શહેરમાં પૂરની સ્થિતિ જેવું સંકટ આવે તો તેને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ સહિત અનેક કહી શકાય તેવી સ્થાનિક તરવૈયાઓ પણ તૈયાર કરાયા છે. લગભગ છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદે માજા મૂકી છે અને તેમાં પણ ગત રોજ જિલ્લાના તમામ તાલુકામાં જાણ્યા આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત સાથે સાથે જ વલસાડના ધરમપુર, કપરાડા અને કપરાડાના ઉપરની વાત કરીએ તો મહારાષ્ટ્રના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેના કારણે વલસાડની ઔરંગા નદી તેમજ દમણ અને ગંગા નદીમાં પણ પાણીનો ખૂબ જ પ્રવાહ વધ્યો છે. વલસાડની ઔરંગા નદીમાં પૂર આવતા વેચાણવાળા વિસ્તારોમાં ભારે અસર થઈ છે. લગભગ કહી શકાય 300 થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એવા પણ કહી શકાય કે જ્યાં લોકો ફસાયા છે અને તેમને એનડીઆરએફની ટીમ દ્વારા સ્થાનિક તરવૈયાઓનું ખાસ મદદ લઈને રેસ્ક્યુ કરાઈને ખાસ ફરજ પડી છે. અને જો કે વાત કરીએ આ દરમિયાન જિલ્લામાં વરસાદનું જોર ઓછું હોવાને કારણે ઔરંગા નદીનું જળસ્તર ઘટ્યું હતું. પાણી ઓછું થતાં લોકોએ તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પણ ફરી એકવાર જ્યારે રેડ એલર્ટ જાહેર કરાયું છે જેના કારણે વલસાડ જિલ્લા સમા હતા ત્યારે ખાસ સહિતના વલસાડ જિલ્લા પોલીસ વડા પરિસ્થિતિનો સતત તાંગ મેળવી રહ્યા છે અને કોઈ પણ વિગત પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક્શન પ્લાન ઘડાઈ રહ્યા છે અને ત્યારે સાથે સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ બાજ નજર રાખી બેઠા છે. અને ખાસ વાત કરીએ તો આજે વરસાદનો જોર ઘટવાની સાથે સાથે ઉપરવાસમાં પણ વરસાદ ઓછો હોવાથી હાલમાં ઔરંગા નદીમાં પાણી ઘટતું જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિમાં નિયંત્રણમાં પણ ખાસ હોવાથી જિલ્લા કલેક્ટરનો દાવો આવી રહ્યો છે. જોકે તેમ છતાં જો વરસાદ ફરીથી મજબૂત બેટિંગ કરશે તો પરિસ્થિતિ વણસી શકે છે તેને લઈને ખાસ તંત્ર દ્વારા પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં આજે અને આવતીકાલે 2 દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવેલું છે. આપણે જિલ્લા વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ગઈકાલે 8 ઇંચ વરસાદ પડેલો હતો. ફોર્ચ્યુનેટલી આજે કપરાડામાં 3 ઇંચ અને વલસાડ અને ધરમપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. એ સિવાયના વિસ્તારમાં જિલ્લાની એવરેજ ઓલમોસ્ટ 1.5 ઇંચનો વરસાદ છે. એટલે આજની પરિસ્થિતિ ખૂબ સારી છે. ગઈકાલે જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાંથી પણ પાણી ઉતરી ગયા છે. ઔરંગા નદીની વાત કરીએ તો ભૈરવી ખાતે આપણે પાણીનું લેવલ અત્યારે 3.17 થઈ ગયું છે. એટલે સામાન્ય રીતે 5.50 એ ભયજનક હોય છે. એટલે આપણે ખૂબ સેફ ઝોનમાં છીએ. દમણગંગાની વાત કરીએ તો અત્યારે દમણગંગામાં પણ 69,879 ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે. એના 10 ગેટ છે 1.5 મીટર ઓપન કરેલા છે અને રૂલ લેવલથી ઘણું નીચે છે પાણી. એટલે દમણગંગા પણ માં પણ કોઈ અત્યારે પ્રશ્ન રહેતો નથી. એક તકેદારીના પગલા રૂપે આપણે તમામ શાળા કોલેજો આઈટીઆઈ એને આપણે આવતીકાલે રજા જાહેર કરેલી છે જેથી કરીને બાળકો અને વાલીઓને કંઈ મુશ્કેલી થાય નહીં. આ એક આપના માધ્યમથી મારે સૌને જાણ કરવાની છે. એ ઉપરાંત આજે સવારે પણ મેં આપને જણાવ્યું હતું એ પ્રમાણે કે હનુમાન ભાગડામાં એક સવારે એક લેડી જે પ્રેગ્નન્ટ લેડી હતી એનું પણ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. એ પછી પાણી ઘટતા બીજે કોઈ રેસ્ક્યુ ઓપરેશનની આવશ્યકતા જણાઈ નથી. એકંદરે જિલ્લાની પરિસ્થિતિ ખૂબ સારી છે. વરસાદ પણ ઓછો છે પણ છતાં જ્યારે હવામાન ખાતાનું 2 દિવસનું રેડ એલર્ટ છે એટલે તંત્ર હાઈ એલર્ટ મોડ ઉપર છે. અમારા તમામ અધિકારીઓ, ડીડીઓ સાહેબ, એસપી સાહેબ, પોલીસ તંત્ર અને અમારા પ્રાંત મામલતદાર બધા જ પોતાની ફરજ ઉપર હાજર છે. અત્યારે 170 રસ્તા બંધ છે. જેમ જેમ પાણી ઓસરશે એમ આપણે રસ્તા ખોલીશું. ગઈકાલે 6 વિસ્તાર નીચાણવાળા વિસ્તારોમાં 1152 લોકોનું સ્થળાંતર કરેલું હતું. આજે તો કોઈ વધારે વરસાદ છે નહીં એટલે આજે કોઈ વધારાનું કોઈ સ્થળાંતર કરેલ નથી. એ વિસ્તારમાં પણ આજે જ્યારે પાણીનું લેવલ ઘટ્યું ત્યારે આપણા એસપી સાહેબ પણ વિસ્તારની મુલાકાત લઈ આવ્યા છે અને ત્યાં બપોરનું ભોજન અને રાત્રિ ભોજન પણ ત્યાં પહોંચાડી દીધું છે અને એ વિસ્તારનો સંપર્ક થઈ ગયો છે. તંત્ર દ્વારા પહેલાં તો રેસ્ક્યુની આપણે કામગીરી કરી. રેસ્ક્યુની કામગીરી ઉપરાંત એમને સલામત સ્થળે ખસેડી એમને રહેવા જમવાની મેડિકલ સેવાની વ્યવસ્થા કરી છે. હવે જેમ જેમ પાણી ઓસરતા જશે એમ એમ આપણે એ વિસ્તારનું